માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા મૂલમંત્ર ઘરે રહો સુરક્ષિત રહો સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવથી શરૂ કરું છું। રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટે અને નાગરિકોની આ મહામારીમાંથી બચાવી શકાય તે માટે તંત્ર તરફથી જે સૂચનાઓ બહાર પાડવામાં આવેલી છે તે પ્રમાણે લોકડાઉન અને પ્રતિબંધોનું પાલન કરાવવા પોલીસ શક્ય તેવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે। આ પ્રયત્નો લોકોની હિતમાં અને લોકો માટે થઈ રહ્યો છે, જેથી પોલીસ વિભાગને તેમાં સહયોગ આપવા માટે અમારા તરફથી સતત અપીલ કરવામાં આવી રહ્યા છે। આમ છતાં લોકડાઉનને અસરકારક બનાવવાની પોલીસની કામગીરીનો અમુક અસામાજિક તત્વો દ્વારા વિરોધ કરીને કાયદા હાથમાં લેવાનો પ્રયાસ કરવામાં આવેલ છે। મીડિયાના માધ્યમથી આવા લોકોનો હું સ્પષ્ટ અને કડક સંદેશ આપું છું કે આવી પ્રવૃત્તિ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં, તેમજ આવા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને શોધીને તેમની ધરપકડ કરી શક્ય તેટલી કડક કાર્યવાહી કરવામાં આવશે। જેથી મારે લોકોને ફરી અપીલ છે કે પોલીસની કામગીરીમાં અવરોધ ઊભા ન કરો અને પોલીસની કાયદેસરનું સૂચનાનું પાલન કરો। પોલીસ ઉપર હુમલો કરનાર કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં અને લોકડાઉન દરમિયાન બનેલી પોલીસ અથવા વહીવટી તંત્ર પર હુમલાની તમામ ઘટનાઓમાં સામેલ આરોપીઓ ઉપર પાસા પણ કરવામાં આવેલ છે। લોકડાઉન બાદ બનેલ આવા કુલ 28 ગુનાઓમાં 64 આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવેલ છે। અમદાવાદ શહેરના 16 પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલા લોકડાઉનનો અમલ કરાવવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો થવા અંગેના એક ગુનો દાખલ થયેલ હતો। આ ગુનામાં સામેલ 2 આરોપીઓની ગઈકાલે પાસા હેઠળ ધરપકડ થયેલ છે। તેવી જ રીતે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પડધરીમાં તારીખ 4 મે 2020ના રોજ પોલીસ ઉપર હુમલાના બનાવમાં સામેલ આરોપીની પાસા હેઠળ ધરપકડ કરી સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે। પોતાનું વતન જવા માંગતા તમામ શ્રમિકોને પણ ધીરજ રાખવા અગાઉ અપીલ કરવામાં આવી છે। સરકાર દ્વારા આવા તમામ લોકોને તેમના વતન મોકલવા માટે શક્ય તેટલી જલ્દી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ આ દિશામાં યોગ્ય અને ઝડપી કાર્યવાહી માટે અંગત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી શ્રમિકોને વિનંતી છે કે તંત્ર ઉપર ભરોસા રાખો અને તેમને મોકલવાની વ્યવસ્થા થાય ત્યાં સુધી રાહ જોઈને તંત્રને સહકાર આપે। ઉપરાંત આવા તમામ શ્રમિકોને પણ અપીલ છે કે કોઈ અફવાને સાચો માનીને વતન જવા માટે નીકળે નહીં। અફવામાં આવીને બહાર નીકળવાથી આવા શ્રમિકોની અને તંત્રની બંનેની મુશ્કેલીઓ વધે છે। ગઈકાલે અમદાવાદ શહેરમાં ગોતા પાસે અને સુરત શહેરમાં ઈચ્છાપુર ખાતે આવી જ રીતે કોઈ અફવાના સાચા માનીને લોકો વતન જવા માટે એકઠા થઈ ગયા હતા, જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી। પરિણામ સ્વરૂપે પોલીસને ના છૂટકે કાયદેસરની કાર્યવાહી કરવા ફરજ પડે છે। જે લોકોને વતન મોકલવાની વ્યવસ્થા થયેલી હશે તેમને તંત્ર તરફથી જાણ કરવામાં આવશે। આવી જાણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી લોકો જ્યાં છે ત્યાં જ રહે તે ઇચ્છનીય છે। રસ્તા ઉપર ચાલીને
एक राज्यमांथी बीजा राज्यमां जई शकातुं नथी। आंतर राज्य अवरजवर माटे बन्ने राज्यों तरफथी संकलन थया बाद ज लोग जई शके तेम छे, जेथी धीरजपूर्वक वहीवटी तंत्र द्वारा करावती व्यवस्था में सहयोग आपो अने कायदा अने व्यवस्था हाथ में ना लो। आवा गंभीर समय में कोईपण जातनी अफवा फैलावानी बाबत पण चलावी लेवामां आवशे नहीं। लॉकडाउन ना समयगाळा दरमियान आवी ज बाबते ध्यान उपर आवी छे, ते संदर्भे गुना दाखिल करवामां आवेल छे। खास करीने बे कॉम वच्चे वैमनस्य फैलाए तेवी कोई अफवा फैलावे तो तेवा लोगो विरुद्ध शक्य तेटला तमाम कड़क पगला लेवामां आवी रह्या छे। हालमां महेसाणामां एक व्यक्ति द्वारा सोशल मीडियामां बे समाज वच्चे वैमनस्य उभू थई शके तेवी भड़काऊ पोस्ट मूकवामां आवेल हती, ते संदर्भे गुनो पण दाखिल थयेल हतो। आ बनावमां सामेल आरोपी ने हाल पासा हेठळ पण धरपकड़ करवामां आवेल छे। जेथी मारे आ सौने फरी अपील छे कि कौमी लागणी भड़के ते प्रकारना होय के पछी श्रमिकों ने गैरमार्गे ते प्रकारना होय के पछी संक्रमण के लॉकडाउन अंगेनी होय आवी कोई पण प्रकारनी अफवा फैलाववी नहीं। डिटेन करवामां आवेल वाहनों पैकी गईकाले राज्य में कुल 6,169 वाहनों मुक्त करवामां आवेल छे। हाल सुधी में 2,06,544 वाहनों मुक्त करवामां आवेल छे। सोसायटी में सीसीटीवी पुलिस द्वारा चेक करवामां आवे छे अने ते आधारे गईकाले राज्य में कुल 23 गुनाओ दाखिल करी 22 लोगों की धरपकड़ करवामां आवेल छे। लॉकडाउन आज राज्य में आज सुधी में आवा कुल 629 गुनाओं में 884 लोगों की धरपकड़ पण करवामां आवेल छे। लॉकडाउन चालू छे त्यां सुधी पुलिस द्वारा सतत ड्रोन सीसीटीवी अने एएनपीआर ना माध्यम थी नजर राखवामां आवी रह्या छे अने ज्यां लॉकडाउन भंगना बनावो ध्याने आवे छे त्यां कायदेसरनी कार्यवाही पण करवामां आवी रह्या छे। गईकाले राज्यमां ड्रोनना फूटेजना मददथी कुल 175 गुनाओ दाखिल थयेल छे। आज सुधीमां ड्रोनना फूटेजना मददथी कुल 11,878 गुनाओ दाखिल करी 21,078 लोगोनी धरपकड़ करवामां आवेल छे। सीसीटीवी फूटेजना आधारे गईकाले कुल 78 गुनाओ दाखिल करीने 81 लोगोनी अटकायत करवामां आवेल छे। समग्र राज्यमां आज सुधीमां आवा कुल 2,856 गुना नोंधी कुल 3,989 लोगोनी धरपकड़ पण करवामां आवेल छे। सोशल मीडिया उपर खोटी माहिती अथवा अफवा अंगेना 15 गुना दाखिल थयेल छे। आज सुधीमां आवा कुल 716 गुनामां कुल 1,459 आरोपीओनी धरपकड़ पण करवामां आवेल छे। सोशल मीडिया उपर अफवाओ फैलावता गईकाले 13 अकाउंट पुलिस द्वारा बंद करवामां आवेल छे। अत्यार सुधीमां कुल 676 अकाउंट पुलिस द्वारा बंद करावामां आवेल छे। एएनपीआरना एनालिसिसथी गईकाले 36 गुनाओ अने आज सुधीमां कुल 1,233 गुनाओ दाखिल करवामां आवेल छे। वीडियोग्राफर द्वारा थयेल शूटिंगना आधारे गईकाले कुल 204 गुनाओ अने आज सुधीमां कुल 3,079 गुनाओ दाखिल थयेल छे। प्रहरी जेवा खास वाहन उपर जेमां कैमरा लागेला छे तेना मददथी गईकाले 55 गुनाओ अने आज सुधीमां कुल 1,050 गुनाओ दाखिल थयेल छे। गईकालथी आज दिन सुधीना गुनाओनी विगत। जाहेरनामा भंगना गुनानी संख्या 2,036। क्वारंटाइन करेल व्यक्ति द्वारा कायदा भंगनी गुनानी संख्या
729, અન્ય ગુનાઓ 565, ગઈકાલના કુલ ગુના 3,330, આજ દિન સુધીના કુલ ગુના 1,44,770. આરોપી અટક કરેલાની સંખ્યા 3,869, જપ્ત થયેલ વાહનની સંખ્યા 6,136.